વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ભણીશું. હવે જો કે સામાજિક વિજ્ઞાનની ચોપડી કેટલાક પાસે નથી. નવા કોર્સ પ્રમાણે જે અત્યારે નવી બુક આવી છે, તો જ્યારે આવે ત્યારે તમે જોઈ લેજો. ચલો હવે જુઓ. તો જે પ્રમાણે અનુક્રમણિકાની અંદર અહીંયા પાઠોની નોંધ આપી છે, તો એ જ પ્રમાણે તમારે આ રીતે જ સ્વાધ્યાયના ચોપડાની અંદર નોંધ કરવાની છે. ચલો પાઠ 1, ભારતમાં યુરોપનો અને અંગ્રેજ શાસનની સ્થાપના. યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના ક્યારે થઈ, તો હવે આપણે જોઈએ. ચલો અહીંયા જુઓ કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર કેટલા લોકોએ શાસન કર્યું. ઘણા લોકો આવ્યા, ગયા, વેપાર કર્યો, એમનું બધું વ્યવસ્થા પ્રમાણે બધું કાર્ય થયું, એ પણ બધું બહુ સારી રીતે થયું. કારણ કે ભારત આપણો સમૃદ્ધ દેશ છે, મોટો દેશ છે, અને વેપાર અર્થે જે પણ સુવિધાઓ હોય ભારત દેશની અંદરથી મળી રહેતી હતી. માટે કેટલાક વેપારીઓ, પ્રજાતિઓ અને યાત્રીઓ ભારત દેશની અંદર અવારનવાર આવતા રહે છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આપણે જોઈએ છીએ કે ઘણા એવા પ્રાંત છે વેપારની દ્રષ્ટિએ ઘણા મોટા અને સમુદ્ર કિનારો ધરાવતા હોવાથી એક દેશ સાથે બીજા દેશની અંદર જે વેપાર કરવાનો ઈઝી બને, સરળ બને, માટે આકર્ષણનું કેન્દ્ર પણ રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. આર્થિક સમૃદ્ધિ, આપણે આર્થિક રીતે સમૃદ્ધ છીએ. પ્રાચીન કાળથી હડપ્પિયન સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. હવે જો કે હડપ્પિયન સંસ્કૃતિ, હડપ્પિયન સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. એટલે કે આપણે જોઈએ છીએ કે પૌરાણિક પુરાતત્વો જે અવશેષો આપણને મળ્યા છે એની અંદર કેટલાક અલગ અલગ ઘરોની વ્યવસ્થા, અલગ અલગ આખા કસ્બાની વ્યવસ્થા પ્રમાણે આપણે જોઈએ છીએ. ઘણી જગ્યાએ સાંભળવા પણ મળે છે કે આ જગ્યાએ આના પુરાવા મળી આવ્યા, તો એવા અલગ અલગ સંગીતના પુરાવાઓ કે પછી એ સમયે પ્રાચીન કાળની અંદર કયું અનાજ ખવાતું હતું, કઈ રીતે એને બનાવાતું હતું, બધાની વ્યવસ્થા થાય છે, જાણવા મળે છે. અને સંસ્કૃતિ સાથેનો સંબંધ પણ આપણને એવી રીતે જ જાણવા મળ્યો છે. હવે અહીંયા જો કે 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા. યુરોપિયનની અંદર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો આવ્યા છે. સમાજની અંદર પણ પરિવર્તનો, ધાર્મિક દ્રષ્ટિએ પણ પરિવર્તનો જોવા મળ્યા છે, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. જે પરિવર્તનો થયા એને નવજાગૃતિ તરીકે ઓળખ્યા. આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? કોઈ સંબંધ છે? આપણને કઈ રીતે જાણવા મળશે? તો જો કે આ કારણો તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યાને સમજવાનો પ્રયત્ન કરીશું કે 15મી સદીથી જ શા માટે યુરોપિયન પ્રજા આપણા દેશની અંદર આવી, એવું તે કયો એ સમયે શું ચાલતું હશે, તે જેને એનો લાભ ઉઠાવવા માટે યુરોપિયન પ્રજા આપણા દેશની અંદર આવી, તે હવે આપણે ડિટેલની અંદર સમજીએ. તો જુઓ કે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો, એમના આગમન પાછળના કારણો શું હતા, કયા કારણોસર આપણા દેશ તરફ એ લોકો આકર્ષાયા, ખેંચાયા, અને એમને શું ફાયદો થયો, શું લાભ થયો? તો જુઓ અહીંયા 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. જે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, ભારતનું એક શહેર. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. ભારત અને યુરોપની વચ્ચે જે વેપાર માટેનું જે મુખ્ય મથક જે હતું એ લોકોએ જીતી લીધું. કેમ? કારણ કે હવે એમને વેપાર કરવો છે. માટે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો.
હવે આ લોકોએ તુર્કોએ જ્યારે કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું પછી યુરોપની અંદર જે વેપાર માટે જે માલ સામાન જતો હતો એને અટકાવી દીધો, બંધ થઈ ગયો. એટલે હવે શું કરશે યુરોપિયન પ્રજા? તો યુરોપિયન યુરોપવાસીઓએ ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી, એટલે કે વધારે જરૂરિયાત રહેતી. કેમ વધારે જરૂરિયાત રહેતી માલ સામાનની કે મરી મસાલાની? મરી મસાલા એટલા બધા કેમ ભારતના મરી મસાલાથી આકર્ષાયેલા હતા? તો એનું પણ કારણ છે કે તે વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ, જે જરૂરિયાત હતી એ વસ્તુઓ મળતી એમને બંધ થઈ ગઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા તેજાના, ઘડી, સુરખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા કે યુરોપની અંદર મોકલવામાં આવતા. જે ભારતની અંદર આ બધાને બધું જે છે, આ બધી વાત કરીએ આપણે, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, આ બધી જે વસ્તુઓ ભારતની અંદર એની ઉત્પાદન થતું, જ્યારે યુરોપિયન પ્રજાને એની એટલે કે ઘર બનાવવા માટે કે ઇમારતી લાકડાની અંદર જે કોતર કામ થતું એટલે માટે લાકડું પસંદ આવતું, ઘડી કપડાને ઘડી કરવા માટે કે ઘડીનો ઉપયોગ ઘણો બધો હતો, કે એવું કપડાને ઘડી કરવા માટેનો એક સવાલ નહોતો, પણ ઘડીનો ઉપયોગ બીજા અન્ય કામો માટે પણ કરવામાં આવતો, રંગ કામો માટે પણ. મરી મસાલાના એટલા શોખીન હતા ખાવાના, એટલા માટે મરી મસાલાથી પણ આકર્ષાયા. વસ્ત્રો જોઈએ છે એમના, રેશમી મલમલના જરિયલ કામવાળા વસ્ત્રો, એટલે કાપડના પણ શોખીન હતા, અફીણના શોખીન, એટલા માટે આ બધી વસ્તુઓ એમને જરૂરિયાત હતી. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. આવ્યું કે યુરોપિયન પ્રજા માંસાહારી હતી, મોસ્ટ ઓફ એમને માંસાહાર ઉપર જીવતી પ્રજા કહેવાય. તો હવે એ માંસાહારને સાચવવા માટે મરી મસાલાની ખાસ જરૂરિયાત. તો મસાલા મરી મસાલાના કારણે જે માંસ જે છે એ તાજું રહી શકે અમુક સમયકાળ સુધી, માટે મરી મસાલાની ખૂબ આવશ્યકતા એમને રહેતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું, કપડાના પણ શોખીન હતા એટલે સુતરાઉ કાપડ પણ એટલું જ આકર્ષિત કરતું. આમ પરિણામે યુરોપિયન પ્રજાએ જળમાર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાના પ્રયત્નો આદર્યા. કે એક જળમાર્ગ તો બંધ થઈ ગયો કારણ કે તુર્કોએ એમને જીતી લીધું, આ જે સ્થળ હતું કોન્સ્ટેન્ટિનોપલ એ તુર્કોએ લઈ લીધું વેપાર માટે. હવે યુરોપિયન પ્રજાને ભારત આવવું છે કારણ કે આ બધી જે વસ્તુઓની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરવા માટે ભારત સાથે જોડાવવું એમને જરૂરી હતું. તો એમને નવા જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો જો અહીંયા આપણે ચિત્રની અંદર આપેલા છે કે જૂનો જળમાર્ગ આ રીતે ડેશમાર્ગ સીધી લીટીમાં દર્શાવેલો હશે અને નવા જળમાર્ગો આ રીતે ડેશમાર્ગ, એટલે કે અહીંયા જુઓ પોર્ટુગલ લિસ્બિનથી લઈને એટલાન્ટિક મહાસાગરથી લઈને કેપ ઓફ ગુડ હોપની ભૂસિલ એમને શોધી, મોઝામ્બિકથી લઈને કાલિકટ કોચીન બંદરેથી ભારતમાં પ્રવેશ કર્યો. પહેલાં આ જે સીધો જળમાર્ગ શોધ્યો હતો, પછી એ જળમાર્ગ જીતી લીધો તુર્કોએ, એટલા માટે એમને નવા જળમાર્ગો શોધવાની જરૂર પડી, ફરજ પડી. હવે જુઓ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપીઓનું આવવાનું કારણ વેપાર હતું. યુરોપીઓ હોય કે તુર્કો હોય કે ફ્રેન્ચ હોય કે ડચ હોય, ગમે તે પ્રજાનું આવવાનું કારણ શું હતું? વેપાર. વેપાર માટે એ આપણા દેશની અંદર આવતા હતા. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. યુરોપિયન પ્રજા તો ભારતની અંદર આવવાના જળમાર્ગો શોધવા લાગી, પણ બીજી અન્ય પ્રજાતિઓ પણ ભારતની સાથે વેપાર કરવા માટે જળમાર્ગો શોધવા લાગી. હવે પોર્ટુગલ નાવિક વાસ્કોદગામા, જે પોર્ટુગલનો જે નાવિક હતો વાસ્કોદગામા, ઈસવીસન 1498માં કાલિકટ ખાતે, એટલે કાલિકટ બંદરેથી લઈને આવી પહોંચ્યો કાલિકટ બંદરેથી, અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. એટલે કે કાલિકટ બંદરેથી સીધો ભારત આવવાનો જળમાર્ગ વાસ્કોદગામાએ શોધી કાઢ્યો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. હવે જુઓ કે અહીંયા પોર્ટુગીઝો એટલે કે ફિરંગી ઈસવીસન 1498માં વાસ્કોદગામા કાલિકટ આવ્યો, કાલિકટ બંદરે પહોંચ્યો. કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે જામોરિન
એનું નામ હતું, જે ત્યાંના લોકો જે રહેવાસીઓ હતા એને સામુદ્રિક તરીકે ઓળખતા હતા. એ રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોને શું કર્યું, વેપાર માટેની સંમતિ આપી કે તમે વેપાર કરી શકો. પણ જ્યારે અન્ય પ્રજાતિઓએ શું કર્યું, ભારતની અંદર વેપાર અર્થે આવ્યા તો ખરા, પણ પછી ધીરે ધીરે ભારતની અંદર શાસન કે હક જમાવા લાગ્યા. હવે આગળ એ આપણે આગળ જોઈશું. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. જો ધીરે ધીરે એમને જે પોતાનો વિસ્તાર વધાર્યો. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. હવે મેન એક શાસકને રાજ્યનું શાસન સ્થાપવા માટે ભારતની અંદર મોકલ્યો. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્ઝો ડી અલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની. એટલે પછી એને આ બંદર જીત્યા પછી પછી ગોવાની અંદર એની રાજધાની બનાવ્યું. પછી વસઈ ઈસવીસન 1534માં, દીવ ઈસવીસન 1553માં અને દમણ ઈસવીસન 1559માં જીતી લઈ તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. એટલે ધીરે 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 એમને રાજ્યને મોટું કરતા ગયા, બહોળું કરતા ગયા. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને વિજાપુરના સુલતાનોને હરાવ્યા. એટલે બીજા રાજ્યો પણ જે સુલતાનોને હરાવીને એ પણ રાજ્યો એમને મેળવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા. વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા એટલે ઘોડાઓને એશિયાની એશિયામાંથી ઘોડાઓ ભરીને વહાણ ભારત સુધી લાવતા. એટલે કે હવે અશ્વરોહ માટે ઘોડાઓ પણ ભારતની અંદર લાવવામાં આવતા. કારણ કે આપણે જોઈએ છે કે પૌરાણિક જે પણ આપણે સાંભળીએ કે સ્ટોરી જોઈએ કે મૂવી જોઈએ, એની અંદર અંગ્રેજો ચાલતા નહોતા ફરતા, કાં તો એમની કોઈ કાર હોય એની અંદર, કાં તો ઘોડા લઈને એની ઉપર ફરતા, સૌથી વધારે ઘોડાઓનો ઉપયોગ કરતા. તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. કારણ કે દરિયાના માર્ગે એમને રસ્તાઓ શોધી કાઢ્યા એટલા માટે સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવતા. કારણ કે દરિયાના માર્ગેથી જ એમને જે વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ જે પણ વસ્તુ લાવવા મૂકવાની હતી એ બધી દરિયાના માર્ગે કરતા હતા. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ જળમાર્ગ વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોને પરવાનગી લેવી પડતી. એટલે કે જાણે સમુદ્ર આખો એમનો અને દરેક રસ્તાઓ એમના. એટલે દરિયાઈ માર્ગે જો ભારતવાસીઓને જો વેપાર કરવા માટે અન્ય દેશ સાથે જોડાવવું હોય તો એમની પરમિશન લેવી પડતી, પરવાનગી લેવી પડતી. જો પરવાનગી આપે તો વેપાર કરી શકે ભારત બીજા અન્ય રાજ્યો સાથે. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા. ચાંચિયાગીરી કરી, અહીંયા ચાંચિયાગીરી શબ્દ એટલે કે રાજ્યની અંદર આપણે જોઈએ છીએ કે રાજા રજવાડાઓ હતા, તો મોટા રાજા રજવાડાઓના શાસનની અંદર એ લોકોનો એક શાસક એટલે અંગ્રેજ સરકારનો એક ગવર્નર એની અંદર હંમેશા હાજર રહેતો અને એવી રીતે એની પોતાની જે વાત મૂકતો અને દખલંદાજી કરતો. ચાંચિયાગીરી એટલે દખલંદાજી કરતો અને આમ એની અંદર ઊંડો ઉતરવા માટે લોકો એની પરમિશન લેતા. એટલે કે રાજાઓ પણ એની હકાર માટે નકાર માટે જે પણ હોય આ ના પૂછતા. એટલે આમ એ ધીરે ધીરે અંદર ઘૂસતા. એટલે કે રાજાઓના કામગીરીની અંદર એ લોકો ધીરે ધીરે આવવા લાગ્યા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા. કેમ હિન્દુઓને ધર્મ પરિવર્તન કેમ કરાવ્યું? કારણ કે હિન્દુઓ આપણા ચુસ્ત પાલનના હતા, એકદમ માંસાહારની વિરુદ્ધ હતા. જ્યારે અંગ્રેજો કેવા હતા, માંસાહારી હતા.
એટલે એમને ધર્મ પરિવર્તન કરાવીને ખ્રિસ્તી બનાવ્યા અને માંસાહારી બનાવડાવ્યા. આ યુરોપિયન પ્રજા હતી. ત્યારબાદ ડચ એટલે કે વલંદા. કોઈ પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. કેમને પણ એવું થયું કે અમે પણ વેપાર કરીએ, કેમ એકલા યુરોપિયન પ્રજા જ ભારતની અંદર વેપાર કરે, અમારે પણ જવું છે. તો ડચ લોકો પણ ભારતની અંદર આવ્યા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. એટલે શ્રીલંકાની અંદર જે મરી મસાલાના જે વેપારો ચાલતા હતા એટલે શ્રીલંકા એમને જીતી લીધો, એટલે વેપાર પણ લઈ લીધા. તેમણે બંગાળમાં ઈસવીસન 1632માં બંગાળની અંદર મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650માં પોતાનો વેપાર જમાવ્યો. અહીંયા સાલ આપી છે, સાલની અંદર આ જે વિસ્તારો જીતીને ત્યાં વેપાર સ્થાપ્યો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ, એટલે હાલનું મછલીપટ્ટનમ, જે પહેલાંનું મસલીપટ્ટનમ બોલાતું હતું, જે અત્યારે મછલીપટ્ટનમ બોલાય છે, માં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ ડચ વચ્ચે પોતાના યુદ્ધો, મોટા યુદ્ધો શરૂ થયા. કારણ કે આ બંને પ્રજા સામસામે આવી હવે ભારતની અંદર, તો હવે કોને શાસન વધારે જમાવવું એના માટે અંદરોઅંદર યુરોપિયન પ્રજા અને ડચ લોકો પણ ઝઘડવા લાગ્યા કે શાસન અમે કરીશું. યુરોપિયન પ્રજા કે ના, ભારત ઉપર શાસન અમે કરીશું, એમ યુદ્ધો થયા. ત્યાં ડચો હાર્યા, તેમણે પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો. જે ભારત ઉપર એકાધિકાર જમાવવા માટે ડચોએ પણ જે પ્રયત્ન કર્યો એમાં ડચ લોકોને અંગ્રેજ યુરોપિયન પ્રજાએ હરાવી દીધી અને ત્યાંથી હાંકી કાઢી અને યુરોપિયન પ્રજા ત્યાં પોતાનો વેપાર એકાધિક તરીકે કરવા લાગી. હવે ડેનિશ પ્રજા. ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. એટલે અન્ય બીજી અન્ય પ્રજાઓને પણ વેપારની અંદર પ્રયત્નો કર્યા, પણ છતાં યુરોપિયન પ્રજાએ એમને ટકવા ન દીધા, એટલે વેપાર આગળ વધી શક્યો નહીં. ત્યારબાદ અંગ્રેજ. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600ની અંદર ઇંગ્લેન્ડમાં થઈ, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હેતુ શું હતો કે પૂર્વના જે રાષ્ટ્રો જે છે એ રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. હવે ભારતની અંદર યુરોપિયન પ્રજા તો મજબૂત પાયો જમાવી ચૂકી છે, શાસન કરે છે. હવે યુરોપિયન પ્રજા ઉપર પણ ભારે કોણ પડ્યું હતું? અંગ્રેજો. હવે જુઓ એમનો મુખ્ય હેતુ શું હતો કે ખુદ એકલા જ ત્યાં શાસન કરવું. હવે ભારતની અંદર ઓલરેડી યુરોપિયન પ્રજા તો છે, આ બધી પ્રજા તો આવીને ગઈ, ડચ અને ડેનિશ પ્રજા જે ટકી શકી નહીં, પણ યુરોપિયન પ્રજા તો છે. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી, એટલે સુરતની અંદર કોઠી સ્થાપી. ટોમસ રોય ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપનીની શરૂઆત કરી, એટલે બાલાસોરમાં પણ સ્થાપી ટોમસ રોએ. અને 1615માં જહાંગીર પાસેથી કઈ જગ્યાએ પરવાનગી મેળવી અને 1633ની અંદર ત્યાં કંપનીની શરૂઆત થઈ. ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના થઈ, એટલે સ્થાપના કરી. તેને ફેક્ટરી કહેવામાં આવી હતી, જે કોઠી સ્થાપી અને ફેક્ટરી નામ આપવામાં આવ્યું હતું. હવે ફેક્ટરીમાં ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. જે એક મોટી કઈ જગ્યા બનાવવામાં આવી હોય અને ત્યાં એની વેપાર માટેની જે ઉઠક બેઠક થતી હોય. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો, જે નિકાસ માટે મોકલવાનો હોય, લાવવાનો હોય, એ માલ સામાન અહીંયા ગોદામની અંદર મૂકવામાં આવતો. પટનામાં કાસિમ બજારની વેપારી કોઠીઓ સ્થાપી
હવે ધીરે ધીરે પટનાની અંદર પણ એમને કોઠીઓ સ્થાપી, તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. હવે ત્યાં પણ એક અંગ્રેજ ગવર્નર મૂકવામાં આવ્યો. અંગ્રેજોએ ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જવાબદારી મળી. એટલે 3 ગામો એમની પાસે હવે છે. તો એમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી કે જેની આજુબાજુ મોટી કિલ્લેબંધી બાંધવામાં આવે અને જેથી એ વેપાર એમનો સુરક્ષિત થઈ જાય. ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી હવે જે કોઠીની આજુબાજુ જે કિલ્લેબંધી થઈ એને ફોર્ટ વિલિયમ તરીકે નામ આપ્યું. તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. જે સ્થાપના કરી હવે એ જે મોટી કિલ્લેબંધી બનાવવામાં આવી સ્થળની આજુબાજુ એ કિલ્લેબંધીને ફોર્ટ વિલિયમ નામ આપવામાં આવ્યું, જે અત્યારે હાલ એને કોલકાતા તરીકે ઓળખાય છે. ત્યારબાદ ફ્રેન્ચ. હવે અંગ્રેજોએ અહીંયા એટલું બધું પરિવર્તન, એ ખાલી વેપાર માટે આવ્યા તો છે પણ સત્તા જમાવી કે નહીં એ ધીરે ધીરે થશે. કે કઈ રીતે સત્તા સ્થાપ, યુરોપિયન પ્રજાને પણ કેટલો લાભ મળ્યો, અંગ્રેજોને કેટલો લાભ મળ્યો. હવે ફ્રેન્ચો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરી રાજા પાસેથી મદ્રાસ ચેન્નઈને પટ્ટે કોઠી સ્થાપી. એટલે મદ્રાસ ચેન્નઈને જે પટ્ટે એટલે કિનારે ટૂંકમાં જે કોઠી સ્થાપી, એ સેના માટે કોઠી સ્થાપી હતી? વેપાર માટે. એમનો મુખ્ય હેતુ શું હતો? વેપાર માટે ભારત આવવો. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. એટલે હવે સુરતની અંદર પણ બીજી ફ્રેન્ચોએ કોઠી સ્થાપી વેપાર માટે. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. તેમણે ઈસવીસન 1673માં પોન્ડિચેરી એટલે કે પુંડુચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. કે અહીંયા જે યુદ્ધો થતા હતા એ લોકો વચ્ચે અંદર એ યુદ્ધોની અસર ભારત પર પડી. કેમ પડી? કારણ કે ભારત સાથે વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ જોડાયેલા છે અલગ અલગ રાજ્યો. હવે એ જે સત્તા સ્થપાયેલી છે એટલે કે એમની અસર ભારત ઉપર પણ પડે, કારણ કે ભારતની સાથે વેપાર માટે જોડાયેલા છે. તો ભારતના અંદર જે રાજા રાજ્ય કરતા હોય તો એમની વિરુદ્ધ પણ ષડયંત્રો ચાલુ થઈ ગયા. અંગ્રેજોએ ડચો અને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. ઈસવીસન 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપાર પ્રવૃત્તિઓ શરૂ કરી. એટલે ફ્રેન્ચોએ પણ ફ્રેન્ચોને અંગ્રેજોનો સહયોગ મળ્યો એટલે એમને પ્રવૃત્તિ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. હવે એમને એટલે કે ફ્રેન્ચોએ અન્ય બીજા સ્થળ જીતવાનો પ્રયત્ન કરવાનો ચાલુ કર્યો હોય તો અંગ્રેજોને લાગ્યું કે ના, આ યોગ્ય નથી કે એ લોકો સત્તા સ્થાપે ને અમે રહી જઈએ. તો એમને એનો હક મેળવવા દેવા માટે ના પાડી દીધી, જેમાં તેમની હાર થઈ અને ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોન્ડિચેરી કે પુંડુચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. એટલે કે ખાલી એક જ સત્તા ઉપર સ્થાપી દીધા એમને, કે એનાથી આગળ તમારે કોઈ ભારતની અંદર સત્તા સ્થાપવાની નથી. પોન્ડિચેરી એટલે કે પુંડુચેરીમાં પણ તેઓ કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. પોન્ડિચેરીની અંદર એ લોકોને એટલે કે ફ્રેન્ચોને શું કહેવામાં આવ્યું? કિલ્લેબંધી કરવાની નથી તમારે. અંગ્રેજોએ ભલે પરવાનગી મેળવી, અંગ્રેજોએ કાર્ય કર્યું પણ બીજી અન્ય પ્રજાને સંમતિ આપી નથી. હવે જો કે બંગાળમાં અંગ્રેજો વેપારની સંસ્થા તરફ અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી હતી. 1717માં સમ્રાટ ફરુખશિયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપારની મંજૂરી આપી. મુક્ત રીતે વેપાર કરી શકો અને કોલકાતાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી.
કોને પરવાનગી આપે છે? અંગ્રેજોને. અંગ્રેજોને પરવાનગી આપીને શું થયું? ભારત ઉપર જે સત્તા હતી, આપણી ભારતીયો સ્વતંત્ર હતા, એ સત્તા હવે ધીરે ધીરે ગુમાવશે જાતે જ, કારણ કે હવે એમને મુક્ત રીતે વ્યાપાર કરવાની પરમિશન આપી દીધી. આસપાસના અન્ય ક્ષેત્રોમાં પણ એ અનુમતિ આપી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને એટલે કે કિલ્લેબંધી કરતા બંગાળના નવાજ સિરાજ ઉદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. એટલે બંગાળની આસપાસ પણ કોઠી સ્થાપીને કિલ્લેબંધી કરવાની શરૂઆત કરી. તો બંગાળનો જે સિરાજ ઉદ્દૌલા નવાબ હતો એને એનો વિરોધ કર્યો, તો એની વિરુદ્ધ પણ કૂટતાપૂર્વક નીતિઓ અપનાવી અંગ્રેજોએ. સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756 રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. એટલે કે આ જગ્યા જે છે ફોર્ટ વિલિયમ તરીકે જે કોઠી સ્થાપી છે એ કિલ્લેબંધીને તોડો બંગાળની અંદર, એટલા માટે સિરાજ ઉદ્દૌલાએ એના ઉપર આક્રમણ કર્યું અને અંગ્રેજોને હરાવ્યા. ઈ પ્લાસીનું યુદ્ધ. હવે પ્લાસીનું યુદ્ધ જુઓ, ઈસવીસન 1757 થયું હતું. હવે કોલકાતા, જે પહેલાં કલકત્તા તરીકે ઓળખાતું હતું, અત્યારે કોલકાતા તરીકે ઓળખાય છે, માં અંગ્રેજોની હાર સમાચાર મદ્રાસ ચેન્નઈ પહોંચ્યા, કે અંગ્રેજો હાર્યા છે એવા સમાચાર મદ્રાસ અને ચેન્નઈ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા એટલે કોલકાતા મોકલી. ક્લાઇવના નેતૃત્વ હેઠળ એક ટુકડીને કોલકાતા મોકલી કે હવે સહયોગની જરૂર છે, હવે બીજા અન્ય ભારે પડે એ પહેલાં આપણે જ એમને ઉપર હાવી થઈ જઈએ. તો અહીંયા એક ટુકડી, સેનાની એક ટુકડી મંગાવે છે. હવે નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા એટલે કોલકાતા અંગ્રેજોને સોંપી દીધો. હવે આપણા જ વ્યક્તિઓ જ્યારે લાંચ લુશ્વત લઈને આપણું જ ખરાબ કરે તો બીજું તો ક્યાંથી સારું થવાનું? એટલે અહીંયા જે ભારતની અંદર જે નવાબનો જે વિશ્વાસુ હતું સિરાજ ઉદ્દૌલાનો, એ જ વિશ્વાસુ માણસે અહીંયા શું કર્યું? દગેબાજી કરી અને અંગ્રેજોને સમાચાર મોકલ્યા અને લાંચ લીધી, રુશ્વત લીધી અને કોલકાતાને અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, તેમાં લાંચ મુખ્ય હતી. હવે લાંચ, રુશ્વત લો અને કૂટનીતિ દ્વારા જે સત્તા મેળવી લો. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપ્યું. નવાબનો મીર જાફર જે નામનો સેનાપતિ હતો, મુખ્ય સેનાપતિ, એને નવાબ બનાવવાનું વચન આપ્યું કે આ જગ્યા શાસન અમને તું જીતી લે એટલે અમે તને અહીંયાનો નવાબ બનાવી દઈશું, પછી આપણે અહીંયા શાસન કરીશું. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીરચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. હવે જો કે માર્ચ 1757 ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું અહીંયા ફ્રેન્ચોએ 1757 ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કર્યું અને નવાબના સાર્વભૌમત્વને એટલે કે જે શાસન કરે છે એ બધી સત્તાને એને પડકાર્યું કે જો તું આ સત્તા નહીં જીતી શકે, હવે અમે આ સત્તા ઉપર સત્તા સ્થાપવા માટે અમે અહીંયા યુદ્ધ કરીશું, એવો પડકાર ફેંક્યો. 23 જૂન 1757 રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. હવે આપણે જોઈએ છે કે પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું એટલા માટે અહીંયા નામ આપ્યું છે પ્લાસીનું યુદ્ધ. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. કારણ કે વિશ્વાસઘાત નીકળ્યો ને, જે એને અંગ્રેજોએ એને શું કર્યું? અંગ્રેજોએ પેલાને નવાબ બનાવવાનું વચન આપ્યું અને ચડામણી કરી, એટલે કે પછી આ નવાબનો ખાસ વ્યક્તિઓ હતા એ તો બધા અંગ્રેજોના ગુલામ બની ગયા. હવે વિશ્વાસઘાતી ઉપર ઉતરી આવ્યા એટલે હવે નવાબની જે સત્તા જે છે ડામાડોળ થઈ ગઈ એટલે હારી ગયો. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી. પ્લાસીના યુદ્ધ માટે
સિરાજુદ્દૌલાને પકડી તેની હત્યા કરી અને અંગ્રેજોને નવાબે 24 બરગણા વિસ્તારની જાગીર આપી, એટલે 24 ગામો એને આપી દીધા, જકાત વગર વેપાર કરવાની છૂટ આપી દીધી. પાછી પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. હવે સૌથી મોટો શાસન જીતી લીધું અને બંગાળ તો લગભગ મોટા પ્રમાણની અંદર બંગાળ અંગ્રેજોના હાથમાં આવી ગયું. અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહીં, ભારતમાં વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થયો. જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું, એટલે અંગ્રેજ શાસનના કબજાની અંદર લગભગ ભારતનો ઘણો એવો મોટો ભાગ અંગ્રેજ સત્તા હેઠળ આવી ગયો. હવે જાણવું ગમશે, પ્લાસીનું મૂળ નામ પલાશ હતું. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું. અહીં પલાશ એટલે ખાખરો એટલે કેસુડો. પલાશ કોઈ વૃક્ષને કહેવામાં આવતું, અને ખાખરો અથવા કેસુડાના વૃક્ષને પલાશ વૃક્ષ કહેવામાં આવતું. એના નામ પરથી પલાશ નામ હતું, જે અંગ્રેજોના ઉચ્ચારણની અંદર પ્લાસી થઈ ગયું. ના વૃક્ષો હતા. આ વૃક્ષો પર આવતા કેરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો, જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો. હવે બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764. હવે બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને બહાર ભારતની અંદરથી હાંકી કાઢવા માટે યોજના બનાવી, એટલે ભારતમાંથી અંગ્રેજોને કાઢવા માટે યોજના બનાવી. હવે અંગ્રેજો કઈ એટલા સરળ રીતે જઈ શકે એમ હતા? તો ના. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. ત્રણ સેના ભેગી થઈને 50,000 સૈનિકો થતા હતા અને એ ત્રણ એટલી સેનાએ અંગ્રેજ સામે લડત કરી. જ્યારે કંપનીની સેના 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. હવે અહીંયા સંખ્યા જો અને આની સંખ્યા જો. હવે સંખ્યા અંગ્રેજોની ઓછી હતી, આપણા શાસકોની વધારે હતી. પણ હવે થાય છે શું? હવે શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ થયો. અંગ્રેજોની સંખ્યા ઓછી હતી, છતાંય ભારતીય સૈનિકો સામે અંગ્રેજ સત્તા જીતી ગઈ અને પ્લાસીનો દ્રઢ નિર્ણય એટલે કે પ્લાસી જીતવા માટે અંગ્રેજોએ ત્યાં પણ સત્તા સ્થાપી. હવે ભારતની અંદર રહેવું છે એવો દ્રઢ નિર્ણય કર્યો. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોને પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. હવે અંગ્રેજોના પડકાર સામે ભારતીય સેના નબળી પડતી હતી, એટલે હવે એમની સામે લડી શકે એવું કોઈ હતું નહીં, એટલે ભારતમાં હવે કોઈ જ નહોતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એટલે કે ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે જે તે હકો હતા એ લોકોને ભોગવવા મળ્યા, એટલે કે તેઓ વિદિશાના માલિક બન્યા, ત્યાંના માલિક બની ગયા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે હતી. હવે માલિક તો બની બેઠા પણ તાત્કાલિક વહીવટી સત્તા એમને થોડી ફાવે, એટલે ધીરે ધીરે વહીવટી સત્તા પણ મેળવશે, પણ ત્યાં સુધી એ નવાબના હાથમાં જ રાખે. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી, કારણ કે શાસન તો દ્રઢ બન્યું એટલે અંગ્રેજોએ શાસન તો સ્થાપી લીધું, પણ વહીવટી જે કામગીરી હતી એ ત્યાં સુધી નવાબના હસ્તે રાખી, અને શાસન બધો વહીવટી કામગીરી કરે નવાબ અને શાસન કરે અંગ્રેજો, એટલે બંને શાસન અમલમાં આવ્યું, એટલે એને શું કહેવામાં આવ્યું? દ્વિમુખી શાસન પદ્ધતિ. ત્યારબાદ મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. એટલે મૈસૂર જે હતું એ હૈદર અલીના નેતૃત્વની અંદર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિને લશ્કરના સૈનિકોની તાલીમ આપી. હૈદર અલી જે હતો એને યુરોપિયન પદ્ધતિએ આપણા જે ભારતીય સૈનિકોને લશ્કરી તાલીમ આપી,
એટલે એમને શીખવાડ્યું, સશસ્ત્ર શસ્ત્ર સજ્જ કર્યું. એમને જે શસ્ત્ર હતા એ શસ્ત્રો અંગ્રેજો દ્વારા મંગાવીને એને શસ્ત્ર પણ શીખવાડ્યા. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા, કારણ કે હૈદર અલી બહુ જ મજબૂત શાસક હતો. હવે એને સત્તા મેળવી લીધી હતી, હવે એ સત્તા મેળવ્યા બાદ હૈદર અલીને હરાવવું મુશ્કેલ બની જાય તો અંગ્રેજોને ચિંતા થઈ કે હવે શું કરીશું. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા, એટલે મૈસૂરને અલગ અલગ ભાગની અંદર એને પણ વહેંચી કાઢો એવા અંગ્રેજોએ પૈતરા કરવા માંડ્યા. ઈસવીસન 1767 થી 69, ઈસવીસન 1780 થી 84, ઈસવીસન 1790 થી 92 અને ઈસવીસન 1799. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. એટલે હૈદર અલી તો શક્તિશાળી હતો જ, પણ એનો પુત્ર ટીપુ સુલતાન પણ એટલો શક્તિશાળી અને બળવાન હતો, એટલે એમને હરાવવા એટલા મુશ્કેલ થઈ પડે એમ હતું. છતાંય અંગ્રેજોએ એમનું જે કાર્ય છોડ્યું નહીં. હવે જુઓ કે પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ નિર્ણય ન આવ્યો, એનો કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સાથે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થયું. હવે બીજા વિશ્વયુદ્ધની અંદર, બીજા મૈસૂર વિશ્વયુદ્ધની અંદર મૈસૂરની અંદર હૈદર અલી જે હતો એ મૃત્યુ પામ્યો. યુદ્ધ ચાલુ રહ્યું, છતાં એના મૃત્યુ પછી પણ યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ કે હવે કંઈ વાંધો નહીં, આ સત્તા ઉપરથી જે હૈદર અલી તો મૃત્યુ પામ્યા છે, પણ હવે તમે કહેશો એ પ્રમાણે હવે આપણે આપણા બંનેના મત મુજબ આપણે શાસન કરીશું, એટલે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો, ટીપુ સુલતાનને હરાવ્યો અંગ્રેજોએ અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું, એટલે અંગ્રેજોએ હવે સત્તા પૂરા મૈસૂર ઉપર મેળવી લીધી. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી, એટલે સહાય અર્થે કોઈ રાજ્યની અંદર પ્રવેશ કર્યો અને ધીરે ધીરે એ સહાયને ગુલામીમાં પરિવર્તિત કરી નાખ્યું. હવે મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. હવે આપણે જાણીએ છીએ કે ધોરણ 7ની અંદર પણ ભણી ગયા આપણે કે જ્યારે અંગ્રેજોની સત્તા સ્થપાઈ ત્યારે ઘણા એવા બળવાન રાજા શાસકો હતા જે અંગ્રેજોથી પણ ડગે એમ નહોતા, તો એમાં મરાઠા જે સરકાર હતી એ પણ એ અંગ્રેજો તોડવામાં સક્ષમ નહોતા. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ, છતાં એમને હરાવી દીધા અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. હરાવ્યો પણ છતાં દિલ્હીની રાજગાદી એમને ન મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. મરાઠાઓએ એમનું જે શાસન અન્ય વિરુદ્ધ ન જતું રહે એટલા માટે અલગ અલગ વિભાગોની અંદર વહેંચી કાઢ્યો હતો. તેમણે દરેક વિભાગ પર સંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોની સત્તા સોંપી, જેથી એમનું શાસન એકદમ નાબૂદ ન થઈ જાય. એટલે આ જે રાજા રજવાડાઓ હતા એ રાજા રજવાડાઓ મજબૂત શાસક હતા, માટે એમને સત્તા સોંપી દીધી. આ રાજવંશો પેશવા સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. આપણે જોઈએ છીએ કે પેશવા રાજ્યની અંદર રાણી લક્ષ્મીબાઈ પણ આવી જાય. હવે એ શાસક બહુ મજબૂત શાસન હતું જેની અંદર, હા, એ રાજા રજવાડાઓની અંદર એક કામ આપણે કહીએ કે રાજ્યની અંદર ઉત્તરાધિકાર, રાજાની રાજગાદી મેળવવા માટે રાજાનો પુત્ર હોવો જોઈએ. તો અહીંયા એનો પુત્ર ન હોવાના કારણે જે રાજ્ય ધીરે ધીરે ખાલસા થતું જાય છે એ પેશવાની અંદર આવે છે. એટલે કે પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરન્સી રાજ્યમંડળમાં સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડાઓ હતા. પેશવા રાજ્યની અંદર લશ્કરી તંત્ર પણ હતું અને અંગ્રેજ વહીવટી અધિકારીઓ પણ એના શાસનની અંદર હાજર રહેતા.
તેનું મુખ્ય મથક પુણેમાં હતું. હવે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 લઈને 1782માં સાલબાઈની સંધિ ઈસવીસન 1782 થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ, એટલે જે પણ રાજ્યો જે પણ સત્તા આપી હતી એ એમને પોતપોતાના રાજ્યો પાછી આપી દેવા માટેની નક્કી કર્યું. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે 1803 થી ઈસવીસન 1805માં થયું. વેલેસલીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. હવે ધીરે ધીરે એમને મરાઠા સત્તાને પણ હરાવવા માટે એમને નાબૂદ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને એમની આણ વર્તાવી, એટલે જે પણ અંગ્રેજોની કૂટનીતિઓના કારણે ધીરે ધીરે મરાઠાઓની સત્તા નબળી પડી અને ધીરે ધીરે દિલ્હી આગ્રા જેવા સ્થળો પણ અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817 થી લઈને 1819માં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી, એટલે મરાઠા સત્તાને પણ એકદમ નાશ કરી દેવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધા કે લો હવે આ થોડા જે અમુક આપણે અત્યારની પેન્શન યોજના વિશે જાણીએ છીએ કે વૃદ્ધો થાય, નોકરિયાત વર્ગ હોય એમને અમુક ઉંમર થાય એટલે રિટાયરમેન્ટ આપ્યા પછી એમને અમુક પૈસા ચૂકવવામાં આવે કે લો અથવા દર મહિને જે પેન્શન આપવામાં આવે એમ. અહીંયા પણ અંગ્રેજી સત્તાની અંદર પેશવાને બિઠુરમાં મોકલી દીધી અને એમને પણ અમુક જે જીવન ગુજારો કરી શકે એવા માટે જે અમુક રકમ મોકલવામાં આવતી. હવે વિંધ્યાચલથી લઈને દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. હવે કંપની સરકાર ધીરે ધીરે ફેલાઈ ગઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ, એટલે અંગ્રેજોએ કબજો મેળવી લીધો. હવે અંગ્રેજ શાસન વહીવટીતંત્ર, અંગ્રેજ શાસન અને વહીવટીતંત્ર. હવે વહીવટીતંત્ર માટે તો આપણે જાણીએ છીએ કે આપણા જ રાજા રજવાડાઓને વહીવટ કામગીરી માટે રાખતા અને એ લોકો જે પ્રમાણે કહે એ પ્રમાણે સત્તા ચલાવતા, એટલે જેથી કરીને વહીવટતંત્રનો જે ભાગ જે છે એટલે એનો તણાવ એ લોકો પર આવે નહીં, એટલે આપણા જે રાજા રજવાડાઓને સંભાળી લે, પણ બાકી શાસન અંગ્રેજોનું ચાલતું. હવે જો કે ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટતંત્ર પણ સ્થાપિત કરી. હવે ધીરે ધીરે જેમ જેમ સત્તા સમજાઈ એમ વહીવટીતંત્ર પણ હવે એ લોકોનું કે અંગ્રેજોનું થઈ ગયું. ભારતના વહીવટીતંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. તેમનું મુખ્ય લક્ષણ ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. મુખ્ય લક્ષણ શું હતું, લક્ષ્ય શું હતું, કે ભારતનું આર્થિક શોષણ કરો, ગમે તે રીતે ભારતને પાયમાલ બનાવી દો અને ગુલામ બનાવી દો જેથી કરીને આપણો વેપાર તો બમણો થાય, આપણને ફાયદો થાય, આપણું ઇંગ્લેન્ડ ધનવાન બને અને ભારત ધીરે ધીરે ગરીબ અવસ્થાની અંદર આવતું જાય. એટલે સ્વાભાવિક રીતે વહીવટીતંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. શું હતું એમનો મુખ્ય હેતુ, કે ભારતીય પ્રજાના કલ્યાણ માટે જે કામો કરે એ એમના કલ્યાણ માટે, એમના લોકોને એનો ફાયદો થાય, પણ ભારતીય લોકોને એનો ફાયદો થતો નહોતો. તેમણે ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપિત કર્યું, વહીવટીતંત્ર સ્થાપ્યું. હવે વહીવટીતંત્ર કઈ રીતે ચલાવવું એનું આખું માળખું બનાવ્યું. હવે જો સરકારનું માળખું, ઈસવીસન 1773 થી લઈને વિભિન્ન સંધિધારાઓ દ્વારા તેમણે ભારતમાં વહીવટીતંત્ર પર નિયંત્રણ કર્યું હતું, કે જે સંધિધારાઓ જે લાગુ કરીને વહીવટીતંત્ર પર પણ એમને સત્તાઓ સ્થાપી દીધી. નિયામક ધારા ઈસવીસન 1773માં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. હવે ગવર્નર જનરલો બનાવવામાં આવ્યા ભારતની અંદર, એની નિમણૂક થઈ અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એ સમયે સુપ્રીમ કોર્ટ ભારતની અંદર હતી, જે અંગ્રેજ ગવર્નરો દ્વારા સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો હતો. સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલને મૂકવામાં આવ્યો. તેની મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નિમવામાં આવી હતી, કે એને મદદ માટે આ 3 સભ્યો કાર્ય કરી શકે. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે
સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. હવે કંપની વેપાર જે હતો એકાધિકાર એ સંપૂર્ણપણે એના બદલે કંપની સરકારના બદલે શું કીધું બ્રિટિશ સંસદના નામે નિયંત્રિત કર્યો મૂકી દીધો. સનદી ધારા 1833માં એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી. વિશાળ સત્તાઓ ધરાવનાર જેને બધી સત્તાઓ મળેલી હોય એવા વ્યક્તિઓને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો સંપૂર્ણ ભારતની અંદર લાગુ થતા કાયદાઓ પણ બનાવી શકતો અને એનું પાલન પણ કરાવી શકતો. હવે ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો જે કાયદા બનાવી શકે. સનદી ધારા ઈસવીસન 1853માં અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું આ સનદી ધારાઓ લાગુ કરીને અને મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. કોને? ગવર્નર જનરલ. બ્રિટિશ સરકારનો જ કાયદો છે છતાં પણ સનદી વેપારીઓ હવે એમનો જે કાયદો હોય એમના જે નિયમો હોય એ નિયમો પ્રમાણે ચાલવું પડે એટલે એ નિયમો પ્રમાણે ન ચાલવું પડે એના માટે કંપની સરકારને અવગણના કરીને એમને પોતાની સત્તા પોતાની રીતે જે કાયદાઓ ઘડ્યા અને એનું પાલન કરાવવા માટે ફરજ પાડવામાં આવતી. હવે સનદી સેવાઓ. સનદી સેવા એટલે શું? તો જુઓ, ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. કંપની સરકારની અંદર જે વેપાર વાણિજ્યની અંદર જે લોકો મૂકેલા હતા એની પર પ્રતિબંધ મૂક્યો. પૂર્ણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. હવે આને આવતાની સાથે કંઈક સારા કાર્યો કર્યા કે ભ્રષ્ટાચારને નાબૂદ કર્યો અને નિયંત્રણમાં લાવ્યો. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ આપવામાં આવી એટલે કે વેતન સાથે કે આપણે એમ કહીએ કે મહિનાનો મહિના દીઠ પગાર જે આપવામાં આવે છે તો સવેતન એને કલેક્ટરને નીમવામાં આવ્યો અને એને એની સત્તા એટલે કે સોંપણી કરી. હવે જો કે વેલેસલીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. સંસ્થાની એટલે તાલીમ આપો. બ્રિટનથી આવતા અધિકારીઓને પહેલાં શરૂઆતમાં ભારતની અંદર કઈ રીતે વેપાર કરવો, કઈ રીતે એની સત્તા સ્થાપી, કઈ રીતે વહીવટ કરવો એની તાલીમ આપો બ્રિટિશ અધિકારીઓને પણ, જેથી કરીને એ તાલીમ આપ્યા બાદ ભારતની વ્યવસ્થા એ લોકોના અંગ્રેજોને સત્તા પ્રમાણે ચલાવી શકે. જે કલકત્તા એટલે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખવામાં આવી. જે સંસ્થાની તાલીમ શાળા જે શરૂ કરી એને ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખવામાં આવી. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી એટલે ડાયરેક્ટ ઇંગ્લેન્ડથી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે નિયમે એ પ્રમાણે કાર્ય થતું હતું. પણ હવે અંગ્રેજોએ ડાયરેક્ટ વેપાર એ ડાયરેક્ટ આપણી સત્તા તોડવાના પ્રયત્નો આદર્યા. ડેલહાઉસીના સમયમાં ભારતમાં સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853માં સનદી ધારા અન્વયે સનદી સેવામાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરી. એની હિમાયત કરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરો, એમાંથી જે પાસ થાય એને યોગ્ય સત્તા એ નિમો. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. એટલે અંગ્રેજોને માટે તો એ નિયમ ખુલ્લા પાડવામાં આવ્યા જ છે, પણ ભારતીય લોકોને પણ એ સ્પર્ધાત્મક પરીક્ષા આપ્યા પછી, એ પરીક્ષા પાસ કર્યા પછી એ લોકોને પણ આ સત્તા કે આ નોકરીઓ માટે નિયુક્ત કરી શકે છે. હવે અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. કે ઉચ્ચ હોદ્દાઓ પર ભારતીય એકય નીમવામાં ન આવે એ અંગ્રેજ સરકારના જે ગવર્નરો જે ન્યાયતંત્રની અંદર અધિકારીઓ જ નીમો, એટલે અંગ્રેજી અધિકારીઓ જ હોવા જોઈએ. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ ભારતીયોના નીમવામાં આવતી કે ક્લાર્ક બનાવવામાં આવતા અને અન્ય નોકરી એમનાથી જે નીચલા વર્ગની હતી એ ભારતીયો માટે મૂકવામાં આવી. લશ્કર
હવે જો કે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું હતું. જે આંતરિક વિદ્રોહો થાય એમના વિરુદ્ધમાં એને દબાવવાનું કામ પણ અંગ્રેજો કરતા, જેથી કરીને એમના વિરુદ્ધમાં કોઈ કાર્ય કે ષડયંત્ર ન કહી શકે અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેના એ સફળ નીવડ્યા હતા. એટલે અહીંયા લશ્કર બનાવવાનું કામ, લશ્કરીની અંદર સૌથી વધારે સૈનિકો અંગ્રેજો કરતા ભારતીયો હતા, ભારતીયોની સંખ્યા હતી. હવે એમનું લશ્કરનું મુખ્ય કામગીરી શું હતી કે ભારતીયોની અંદર જે વિદ્રોહ થતા એમના વિરુદ્ધમાં એ વિદ્રોહને દબાવવાનું આપણા જ વ્યક્તિઓ દ્વારા કાર્ય કરવામાં આવતું અને એમાં એ સફળ પણ થયા. કંપનીની સેવામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. હવે અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા, આપણા ભારતીય લોકો ન બની શકતા. ખાલી અંગ્રેજોને જ ઉચ્ચ અધિકારીઓ બનવાની સત્તા આપવામાં આવી. ભારતીયો કલક્ષરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. શું કીધું અહીંયા? ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. એટલે સુબેદાર સિવાય એનાથી ઊંચા પદ ઉપર ભારતીયોને નીમવામાં નહોતા આવતા. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો, એટલે મહિને પગાર મળી જતો. હવે જાણવું ગમશે જો એની અંદર, ઈસવીસન 1857 સુધી કંપનીના લશ્કરના કુલ 311,400 સૈનિકોમાંથી 265,900 ભારતીય સૈનિકો હતા. કુલ સંખ્યા અહીંયા બતાવવામાં આવી છે, એમાંથી 265,900 તો ભારતીય સંખ્યા હતી કંપની સરકારની અંદર લશ્કરની અંદર જોડાયેલા. હવે પોલીસ, તો લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. એટલે પોલીસનું જે તંત્ર નીમવાનું કામ પણ કોર્નવોલિસે કર્યું હતું. એ પણ લશ્કર જેટલું જ કામ કરી શકે. પરંપરાગત ભારતીય શાસન સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. પરંપરાગત રીતે જે સામંતશાહી ચાલતી હતી એના બદલે આધુનિક પરંપરા પ્રમાણે હવે પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે DSPની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. લશ્કરની અંદર તો ઉચ્ચ હોદ્દા પર અંગ્રેજો રહી શકતા, પણ પોલીસ તંત્રની અંદર પણ ઉચ્ચ હોદ્દા પર અંગ્રેજો સિવાય કોઈ કાર્ય કરી શકતું નહોતું. ભારતીયો સિપાઈ એટલે કોન્સ્ટેબલ કક્ષાએ જ કામ કરી શકતા. હવે ન્યાયતંત્ર, કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી. ઈસવીસન 1773માં નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. દિવાની અને ફોજદારી આ બે સત્તાની કોર્ટની, બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા, એટલે ઘણા પરિવર્તનો એને કર્યા. તેમણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દિવાની અદાલતની સ્થાપના કરી, કે દરેક જિલ્લાની અંદર પણ એક અદાલત અને ન્યાય આપવા માટે એક ન્યાયાધીશની વ્યવસ્થા કરો, એ પ્રમાણેની વ્યવસ્થા કરી. તેની તાલુકા અદાલતો સ્થપાઈ, તાલુકા લેવલે તાલુકા અદાલતો પણ એને સ્થાપી. ન્યાયાધીશોને મુનસુફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા. એ સમયે જે આપણા જજો હોય એમને કાં તો મુનસફ કાં તો અમીન તરીકે ઓળખવામાં આવતા. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા, ભારતીય ન્યાયાધીશોને નામ આપવામાં આવે. બરાબર, જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી. અહીંયા પણ ઉચ્ચ હોદ્દો તો અંગ્રેજોના હાથમાં હતો, નિમ્ન સ્તરે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી. તેમણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી, તમામ લોકો માટે સમાન કાયદો જ વાપરો. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કરો. જે હિન્દુ મુસ્લિમના જે કાયદાઓ છે એના બદલે અંગ્રેજી કાયદાઓ જે છે એની જ ફરજ પાડો. વિલિયમ બેન્ટિકે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. કોના સમયની અંદર ભારતીયોને ઉચ્ચ હોદ્દો મળ્યો? તો
વિલિયમ બેન્ટિકના સમયમાં કલકત્તા જે કોલકાતા મદ્રાસ એટલે કે ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. હવે બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી. સૌને માટે એક સમાન અધિકાર સમાન કાયદાની નીતિ અપનાવી. હવે એક સમાન કાયદાની નીતિ અપનાવી એટલે વિલિયમ બેન્ટિકના સમયની અંદર આપણા ભારતીયોને હક મળ્યો થોડો, એટલે એમને ઊંચા આસન ઉપર મૂકવામાં આવ્યા. એટલા માટે કાયદાની અંદર પણ સંપૂર્ણપણે અંગ્રેજો હોય કે પછી હિન્દુ મુસ્લિમ હોય, દરેક જાતિને સમાન કાયદાને અપનાવવા માટે એક નીતિ બનાવવામાં આવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન થતો, કોઈ જ્ઞાતિ ધર્મના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવતો નહોતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા. હવે જે બિલકુલ નીચલા વર્ગની વ્યક્તિઓ હતી એમના માટે પણ કાયદાની અંદર બધા લોકોને સમાન અધિકાર મળ્યો એટલે દરવાજાઓ ખોલી નાખ્યા. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ કે નવા જમાના પ્રમાણે જે વહીવટીતંત્ર ચાલવું જોઈએ એ પ્રમાણે આ વહીવટીતંત્ર છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. ભારતની અંદર બ્રિટિશ સામ્રાજ્ય મજબૂત થાય એના માટેનો જ ઉદ્દેશ્ય હતો, કંઈ આપણા ભલા માટે કે હિત માટે નહોતા વિચારતા. એટલે ભારતીયો અને વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શકતા નહીં. આપણા જે ભારતીયો હતા એ વહીવટીતંત્રનો પૂરતો લાભ જે જોઈએ એ બધો લાભ એને મળતો નહોતો. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો, કોઈ પણ અંકુશ નહીં, નિરંકુશ રીતે ભારતીયોની વિરુદ્ધમાં આ કાયદાનો વ્યવહાર કર્યો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસુ વાતાવરણ ઊભું થયું કે અવિશ્વાસ આવ્યો કે આ બ્રિટિશ શાસન આપણી સારું તો કરે છે પણ આપણા સારાની અંદર પણ એમનું તો ભલું જ ઈચ્છે ભલું જ કરેલું છે, આપણું તો કંઈ સારું થતું નથી. એટલે ભારતીયોએ એમ વિચાર્યું. હવે એટલે કે કોઈ પણ ભોગે એમનું સારું પરિવર્તન લાવવા, એમના કાયદાની અંદર પરિવર્તન લાવવા માટેના જ નિયમો હતા. આપણા ભારતીયો માટે કોઈ જ લાભ થાય એ માટેના કોઈ નિયમો હતા નહીં. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. હવે આપણા વિરુદ્ધમાં કોઈ કાયદો લાગુ ન પડે એટલે ભારતીયો સ્વાભાવિક છે કે આપણે એના વિરુદ્ધમાં આવીએ, કે ભારતીયો વિરુદ્ધમાં આવ્યા. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. શું છે? વિદેશી શાસન પણ નથી જોઈતું અને વિદેશી કાયદાઓ પણ નથી જોઈતા, બંને અસ્વીકાર્ય છે. કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. ભારતીયોનું તો સુખ નથી થતું પણ બ્રિટિશ સ્વાર્થ પૂરો થાય છે, બ્રિટિશ લોકોનો સ્વાર્થ પૂરો થાય છે. હવે નોંધમાં જુઓ, આ એકમેકના એક એકમમાં આપવામાં આવેલી સાલવારી ઘટનાઓની ક્રમશઃ સમજ માટે છે, મૂલ્યાંકનનો ભાગ બનાવવામાં આવે માટે નથી. મૂલ્યાંકનનો કોઈ ભાગ બનાવવામાં નથી આવ્યો, આ ખાલી જાણકારી માટે છે. ચલો હવે આપણે સ્વાધ્યાય જોઈશું. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો આપણે પેજ નંબર 1 ઉપર જોઈએ. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. હવે સવાલ નંબર 2. ભારતની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી, સોરી યુરોપિયન પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી, શા માટે? એના માટે પણ આપણે જોયું કે યુરોપિયન પ્રજા માંસાહારની શોખીન હતી. યુરોપિયન પ્રજા મહદઅંશે માંસાહારી હતી. હવે માંસ સાચવવા માટે ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? આ પણ આપણે જોયું પેજ નંબર 3 ઉપર કે બક્સરના યુદ્ધ પછી બંગાળ અને બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે તેમને વિધિસર માલિક બન્યા. એટલે અંગ્રેજો વિધિસર માલિક બન્યા અને
શાસન માટે વહીવટી કામગીરી કોને સોંપવામાં આવી? નવાબને. એટલે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી આથી આને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યારબાદ કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી? તો એના માટે જુઓ કે કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. તો ધારા નંબર 1773 ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. જવાબ આ પ્રમાણે લખાશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 અ, જેમાં ટૂંકનો જ છે. પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, અંગ્રેજ મરાઠા યુદ્ધ અને મૈસૂર વિગ્રહ, જેની અંદર હું તમને બુકની અંદર જ બતાવીશ એ પ્રમાણે તમારે ટૂંકનો જવાબ લખવાનો રહેશે. સૌપ્રથમ પ્લાસીનું યુદ્ધ. હવે જો કે પ્લાસીનું યુદ્ધ, એમાં પ્લાસીનું યુદ્ધ જે પોઈન્ટ જે છે એમાં બીજા નંબરનો પેરેગ્રાફ કે માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોને મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાના માલિક બન્યા. ત્યાં સુધી લખવાનું. ત્યારબાદ બીજી ટૂંકનો જ છે, બક્સરનું યુદ્ધ. હવે બક્સરના યુદ્ધની અંદર આપણે પોઈન્ટ નંબર અહીંયા જે આપ્યો છે બક્સરનું યુદ્ધ, એ બક્સરના યુદ્ધનો આ જે આખો પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફ એના જવાબ સ્વરૂપે આવશે ટૂંકનોની અંદર. કે ઈસવીસન 1764ની અંદર કે બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોને બદલે બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની મેજર મનરોના વડપણ હેઠળ ભારતના ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનાર અંગ્રેજોને પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ હતું નહીં. બક્સરની યુદ્ધની યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા ના દિવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા, જ્યારે વહીવટ જવાબદારી નવાબના શિરે રાખ્યાથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. ત્યાં સુધીનું રહેશે. હવે ટૂંકનો નંબર 3, અંગ્રેજ મરાઠા યુદ્ધ. હવે અંગ્રેજ મરાઠા યુદ્ધની અંદર પેરેગ્રાફ નંબર 2 જેમાં મરાઠા યુદ્ધનો જ બીજા નંબરનો પેરેગ્રાફ છે એ ટૂંકનો જ તરીકે પણ આવશે અને પ્રશ્ન નંબર 2 અંદર સવાલ જવાબો આપેલા છે એમાં ચોથા નંબરનો સવાલનો જવાબ પણ આ જ પેરેગ્રાફ રહેશે કે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775થી લઈને 1782માં સાલભાઈની સંધિ, મરાઠા યુદ્ધ વિવિધ બંનેની એકબીજાના ક્ષેત્રો પરત કરવામાં નક્કી કર્યું, કોઈની હાર જીત થઈ નહીં. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધની અંદર
થયેલું હતું. વેલેસલીએ મરાઠાઓ ઉપર અંગ્રેજોની આણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે મીઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. આખો પેરેગ્રાફ પ્રશ્ન નંબર 2 ના ટૂંકનોદની અંદર ત્રીજી ટૂંકનોદ અને 2 બની અંદર સવાલનો જવાબ, ચોથા નંબરના સવાલનો જવાબ પણ આ જ છે. હવે ટૂંકનોદ નંબર 4 જેમાં મૈસૂર વિગ્રહ આપેલો છે. હવે મૈસૂર વિગ્રહની અંદર આપણે મૈસૂર વિગ્રહની અંદર જે પોઈન્ટ બતાવવામાં આવેલો છે આખો પોઈન્ટ એની અંદર આવી જશે. મૈસૂર વિગ્રહનો બંને પેરેગ્રાફ આવશે જવાબ તરીકે, કે જે હૈદર અલીની મોત થાય છે કઈ રીતે અને ટીપુ સુલતાન રાજગાદી પર આવે છે અને એની હત્યા કઈ રીતે કરવામાં આવે છે અને સત્તા કઈ રીતે એની મૈસૂરની સત્તા ખતમ કરીને પોતે કઈ રીતે શાસન કર્યું અને સહકારી સંધિ લાદવામાં આવી, એ આખા બંને પેરેગ્રાફ આ ટૂંકનોંધની અંદર આપવામાં આવ્યા છે. હવે પ્રશ્ન નંબર 3 નીચે આપેલા, સોરી પ્રશ્ન નંબર 2 બ નીચેના પ્રશ્નના ઉત્તર આપો. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો. આપણે જોયું પાઠની શરૂઆત થઈ ત્યારે કે વિવિધ મરી મસાલા માટે, વિવિધ વસ્તુ માટે, અહીંયા જો પેજ જ્યારે પાઠની શરૂઆત થાય છે એના યુરોપિયન પ્રજાનું આગમન થયું એના કારણો હતા, એમાં પહેલો પેરેગ્રાફ એનો જવાબ છે કે 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેવા યુરોપ અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતને માલ જતો બંધ થઈ ગયો. ભારત યુરોપવાસીઓએ ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી તે વસ્તુઓ મળતી બંધ થઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ઘડી, સુરખા, ઇમારતી લાકડા, અફીન બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. હવે યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થયો અને નવા જળમાર્ગો શોધી ભારત સુધી પહોંચવાના પ્રયત્નો આદર્યા. આ હતો પ્રથમ સવાલનો જવાબ, પ્રશ્ન 2 નો 2 બનો. જ્યારે બીજો સવાલ છે, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. આમાં પણ પોલીસ તંત્ર વિશે જે જણાવવામાં આવી છે આખી નોંધ આપેલી છે પેજ નંબર 5 ઉપર, કે પોલીસ તંત્ર વિશે જે આખો પેરેગ્રાફ આપ્યો છે કે લશ્કર જેટલું જ મહત્વ પોલીસ તંત્રને આપવામાં આવતું અને જનરલ કોનવેલીસે કરી હતી એની સ્થાપના શરૂઆત અને પરંપરાગત ભારતીય સામંતશાહી લોક ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી, જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારીઓ તરીકે જિલ્લા પોલીસની નિમણૂક કરી, વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી અને ફોજદારની નિમણૂક કરી, ગામડાઓમાં ચોકીદાર નિમ્યા. પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ માત્ર અંગ્રેજોને મળી શકતા અને સિપાઈ, ભારતીય સિપાઈ ખાલી કોન્સ્ટેબલ તરીકે જ કામગીરી બજાવતા, ત્યાં સુધીનો સવાલનો જવાબ છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે, ભારતીય પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો. હવે આ વિધાનને સમજાવવા માટે પેજ નંબર 5ની અંદર અહીંયા જે લાસ્ટ પેરેગ્રાફ આપ્યો છે કે આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો, એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ ઉઠાવી શકતા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો, એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે, ત્યાં સુધીનો છે. હવે પ્રશ્ન નંબર 4ની અંદર
મેં તમને પેજ નંબર 4 ઉપર જે અંગ્રેજ મરાઠાની અંદર જે ટૂંકનો બતાવી હતી એ આખો પેરેગ્રાફ અહીંયા જવાબ તરીકે પણ આવશે. પ્રશ્ન નંબર 4 ની અંદર જો પ્રશ્ન નંબર 3 ની અંદર નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો અહીંયા વિકલ્પ છે, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ચાર ઓપ્શન આપ્યા છે, દમણ, દીવ, ગોવા, દાદરા નગર હવેલી. તો એમાં છે રાજધાની ગોવા. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની ગોવા હતી. બી, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? અંગ્રેજ, ડચ, ફ્રેન્ચ કે ડેનિશ? તો ડચ હતી. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? ડેલહાઉઝી, વેલેસલી, ક્લાઇવ કે વોરન હેસ્ટિંગ? તો જવાબ આવશે વોરન હેસ્ટિંગ. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.